યુટ્યુબમાં માંડ ન્યૂઝ લાઇવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. માધાપરની MSV હાઈસ્કૂલના NSSના સ્વયંસેવકોએ ગામમાં ઘેર ઘેર ફરીને શહીદોના પરિવાર માટે 1 લાખથી વધુની રકમ એકઠી કરી કલેક્ટરને અર્પણ કરી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યા છે અને હાલ ભારત સરકારની કામગીરીને લીધે થોડા ઘણા અંશે ભારતીયોના આઘા રૂજાયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે શહીદોના પરિવારને કંઈક મદદરૂપ બની શકાય અને આપણા દેશ માટે આપણાથી બનતું કરી શકાય તેના માટે દરેક દેશવાસી તત્પર છે. ભારતભરમાંથી શહીદોના પરિવારને મદદ કરવા માટે આર્થિક મદદ કરાઈ રહી છે. ત્યારે માધાપરની MSV હાઈસ્કૂલ દ્વારા સમયાંતરે લોક ઉપયોગી કાર્યો કરવામાં આવતા હોય છે. 14 ફેબ્રુઆરીના દિવસે થયેલા આતંકી હુમલામાં સૈનિકોના પરિવારને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે MSVની NSSની ટીમ દ્વારા ગામમાં ફરીને ઘેર ઘેર અને દુકાને દુકાને ફરીને ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. આ 1,04,444 રૂપિયા જેટલું ફંડ એકઠું કરીને શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્ય કરીને શાળાના NSSમાં જોડાયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ખૂબ જ ઉત્સાહી જોવા મળ્યા હતા. આ ફંડનો ચેક કચ્છ કલેક્ટરને આપવામાં આવ્યો હતો જેથી શહીદોના પરિવારને મદદરૂપ બની શકાય. આ ચેક અર્પણ કરવા માટે MSV શાળાના NSS પ્રોગ્રામ ઓફિસર મહેશ ઝાલા તથા હસમુખભાઈ વાંસજાળિયા, શાળાના આચાર્ય જયંત પાઠક તેમજ NSSના સ્વયંસેવકો આવ્યા હતા. કેમેરામેન રાજેશ લાડક સાથે સ્ટોરી બાય દિલીપ ગજ્જર. હું NSS પ્રોગ્રામ ઓફિસર મહેશ ઝાલા, MSV હાઈસ્કૂલ માધાપર. જી, 14 ફેબ્રુઆરી 2019નો દિવસ આપણા સૌ માટે અને ખાસ કરીને સૈનિકો માટે લોહિયાળ દિવસ સાબિત થયો. તે દિવસે એક ખૂબ જ જઘન્ય કૃત્ય કહેવાય એવું કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું અને એમાં આપણા લગભગ 44 જેટલા CRPFના જવાનો શહીદ થયા. ત્યારે એમના પરિવારને આર્થિક સહાય આપણે કંઈક કરી શકીએ, ઘણા બધાએ કર્યું છે, પણ આ વિદ્યાર્થીઓમાં પણ એક દેશપ્રેમની ભાવના જાગે એ હેતુસર NSSના સ્વયંસેવકો દ્વારા ઘરે ઘરે દુકાનો ફરી અને પોતાના ઘરેથી એ રીતે એક ફાળો એકઠો કરવામાં આવ્યો. એ ફાળો અમે 28 તારીખે કલેક્ટરશ્રીને અર્પણ કર્યો. ઘરે ઘરેથી જુદા જુદા પ્રતિભાવો દરેકના હોતા હોય છે, એવા પ્રતિભાવો મળ્યા. કોઈકે બહુ ઉદાર હાથે ફાળો પણ આપ્યો છે. 1,04,444 રૂપિયા જેવો ફાળો આપણને એકત્રિત કરી શક્યા અને કલેક્ટરશ્રીએ ખુદ પણ સ્વીકાર્યું કે ભાઈ, એક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આટલું બધું કરી શકે છે એ બહુ જ ગૌરવની વાત છે અને દેશપ્રેમની ભાવના એનામાં આટલી બધી છે એ જાણીને બહુ આનંદ થયો અને 28 તારીખે એ ફાળો આપણે કલેક્ટરશ્રીને અર્પણ કર્યો. શાળાના આચાર્ય શ્રી જયંતભાઈ પાઠક સાહેબ તથા હું અને અમારી આખી ટીમ એ ફાળો અર્પણ કરવા માટે ગઈકાલે ગયા હતા. ખૂબ જ એક અમે કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ દેશ માટે, આ દેશના પરિવાર માટે, કોઈકે કોઈકને પોતપોતાના સ્વજન ગુમાવ્યા છે એને અમે કંઈક ને કંઈક મદદરૂપ થવાની ભાવનાથી આ કૃત્ય કર્યું એટલે થોડા ઘણા અંશે એક અમે કંઈક મદદરૂપ થયા એ ભાવના અમને પેલી થાય છે. મારું નામ ભાનુશાલી હેન્સી અશોકભાઈ છે. હું 11 કોમર્સ MSV હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. હું એક NSSની સ્વયંસેવક છું. અમે 14 ફેબ્રુઆરીના આપણા દેશના જવાન શહીદ થયા એ લોકોના પરિવારને આપણે સહાયરૂપ થઈ શકે એ લોકો માટે અમે NSSની ટીમ ભેગા થઈ અને એ લોકોના પરિવારને સહાયરૂપ થવા માટે અમે નાણું એક ફંડ એકઠો કરવા ગયા હતા. એના માટે અમે ગઈકાલે કલેક્ટરને પાળો અર્પણ કર્યો. બધાના મન સરખા નથી હોતા, પણ બધાએ ઉદાર હાથે અમને ફાળો એક આપ્યો છે. આ એમ રાષ્ટ્રીય સેવા છે એમ, ને આ સેવા કરીને મને ખૂબ જ સારો અનુભવ થયો છે. અરે આ કુર્તીનો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપિયામાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.